કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે. આપણે બધા તરબૂચ તો ખાતા જ હોઈએ છે અને બધાને પ્રિય પણ હોય છે. ગરમીમાં તરબૂચ ખાવું ખૂબ લાભદાયક હોય છે, કેમ કે તેમાં ખૂબ પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન જેવા પોષક તત્વો હોય છે, જે શરીરમાં ઠંડક અને તાજગી આપે છે. તો ચાલો બનાવીએ તરબૂચનું શરબત. તો અહીંયા મેં એક બાઉલ જેટલું સમારેલા તરબૂચના ટુકડા લીધા છે. પછી ખાંડ, લીંબુનો રસ, મીઠું અને બરફના ટુકડા લીધા છે. તો હવે આપણે મિક્સર જાર લઈશું, તેમાં તરબૂચના ટુકડા એડ કરીશું. પછી આમાં એક ચમચી ખાંડ એડ કરીશું. પછી થોડો લીંબુનો રસ એડ કરીશું. પછી 5 ચમચી જેટલું મીઠું નાખીશું. પછી મિક્સર જારનું ઢાંકણ ઢાંકીને મિક્સ કરી દઈશું. તરબૂચને એકદમ ક્રશ કરી દઈશું. તો હવે મિક્સર જારને ખોલીને જોઈ લઈએ તો આપણું તરબૂચનું શરબત બનીને રેડી થઈ ગયું છે. તો તેને એક બાઉલમાં ગરણીની મદદથી ગારી લઈશું. ગરણીથી ગારવાથી તરબૂચના બીયા કે રેસા હોય તે ગરણીમાં આવી જાય. જો આવી રીતે બધો રસ કાઢી લઈશું. જો આપણો શરબત પાતળો પણ નથી અને જાડો પણ નથી, આવો શરબત પીવામાં ખૂબ મજા આવે છે. આપણે કાચના ગ્લાસ લઈશું, તેમાં 2 બરફના ટુકડા નાખીશું. પછી તેમાં ઝીણા સમારેલા તરબૂચના ટુકડા નાખીશું. હવે તરબૂચના શરબતને ધીમે ધીમે કાચના ગ્લાસમાં ભરીશું. આ શરબત આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને ગરમી સામે રક્ષણ આપે છે. તો જુઓ, આપણું તરબૂચનું ઠંડુ શરબત પીવા માટે રેડી થઈ ગયું છે. જો તમને મારા તરબૂચના શરબતની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.